રાજકોટના ન્યારી ડેમ ખાતે છીએ। આ દ્રશ્યો જોઈ શકો છો કે 3 જેટલા દરવાજા જે છે તે ખોલી નાખવામાં આવ્યા છે। પાણીનો પ્રવાહ ખૂબ વધુ જોવા મળી રહ્યો છે, કારણ કે 2 થી 3 ફૂટ જેટલું દરવાજા જે છે તે ખોલવામાં આવ્યા છે। સવારે જ્યારે પાણીનો પ્રવાહ જે છે તે વધવાના આરે હતો ત્યારે 6 જેટલા દરવાજા ખોલી દેવામાં આવ્યા હતા, પરંતુ હાલની પરિસ્થિતિ વરસાદ રહી ગયો છે, પાણીનો થોડો પ્રવાહ થોડો ઓછો થઈ ગયો છે, જેના કારણે જે 3 દરવાજા હતા તે બંધ કરી દેવામાં આવ્યા છે, પરંતુ બીજા જે 3 દરવાજા જે છે તે એ ખોલી દેવામાં આવ્યા છે। પાણીનો પ્રવાહ જોઈ શકો છો કે કેટલી માત્રામાં પાણી જે છે તે ન્યારી ડેમ ખાતેના છે। આ દ્રશ્યો કે જે પાણીનો પ્રવાહ જે છે તે સીધો જ આવી રહ્યો છે અને નદીમાંથી નીકળી રહ્યો છે। 3 દરવાજા ખોલતાની સાથે તંત્ર જે છે તે એલર્ટ મોડમાં આવી ગયું છે, લોકોને અવર જવર કરવા ઉપર પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો છે, અને ખાસ કરીને આપ આ દ્રશ્યો જોઈ શકો છો કે જે પ્રકારે ન્યારી ડેમ જે છે તે તેમના જે 3 દરવાજા જે છે તે ખોલી દેવામાં આવ્યા છે। અને ખાસ કરીને વાત કરવામાં આવે તો ઉપરવાસમાં જે વરસાદ પડી રહ્યો છે, ઉપરવાસમાં વરસાદ પડતાની સાથે સીધું જ પાણી જે છે તે ન્યારી નદીમાં આવે છે, અને ન્યારી નદીનો જે ડેમ છે તે ન્યારી નદીના ડેમમાંથી જે 6 પાટિયા ખોલવામાં આવ્યા હતા, 6 પાટિયા ખોલતાની સાથે જ પાણીનો પ્રવાહ ખૂબ વધારે માત્રામાં જોવા મળી રહ્યો હતો। અને ખાસ કરીને 3માંથી અત્યારે 3 દરવાજા જે છે તે બંધ કરી દેવામાં આવ્યા છે। સવારે 6 દરવાજા ખુલ્લા હોવાની વાત મળી હતી, પરંતુ પાણીનો પ્રવાહ અને વરસાદ રોકાતાની સાથે જ 3 દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે, અને 3 દરવાજા જે છે તે 2 થી 3 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે। વિચારો કે 2 થી 3 ફૂટ ખોલતાની સાથે જ પાણીનો એટલો પ્રવાહ જોવા મળી રહ્યો છે કે અતિ ભયંકર પ્રવાહ જે છે તે જોવા મળ્યો છે। વરસાદ જે છે તે રાજકોટમાં સતત વરસી રહ્યો હતો, સવારથી જ આપણે જોઈએ છીએ કે રાજકોટમાં અત્યાર સુધીમાં એટલો વરસાદ નથી નોંધાયો, પરંતુ આજે સવારથી જ રાજકોટની અંદર જે છે તે વરસાદી માહોલ છવાયો છે, અને ક્યાંક ને ક્યાંક ગરમીમાં અતિ પણ છુટકારો મળ્યો છે। અને ખાસ કરીને રાજકોટવાસીઓ ક્યારના જે વરસાદની રાહ જોઈ રહ્યા હતા, મેઘરાજાની જે રાહ જોઈ રહ્યા હતા, આખરે એ મેઘરાજા રાજકોટમાં અનરાધાર સવારથી જ વરસી રહ્યા છે। રાજકોટિયન્સ માટે આમ તો રવિવાર છે તે ખૂબ મહત્ત્વનો દિવસ છે, કારણ કે રાજકોટિયન્સ જે છે અલગ અલગ વિસ્તારમાં રખડવા માટે નીકળતો હોય છે, પરંતુ આજે રવિવાર છે અને વરસાદી માહોલ છે, ન્યારી ડેમ ખાતે અમે આવ્યા છે, અહીંયા લોકો છે, એમની સાથે સીધી વાતચીત કરવાનો પ્રયાસ કરીએ। શું નામ તમારું? મારું નામ અજીત સોલંકી। અજીતભાઈ ક્યાંથી આવ્યો છો તમે? અમે અહીંયા અવધના ઢાળેથી આવ્યા। શું કહેશો, ઘણા ટાઈમ પછી આવો માહોલ, વરસાદ આવ્યો છે, ન્યારી ડેમમાં પણ પાણી આજે આવ્યું છે, કેવો માહોલ? માહોલ એકદમ સુંદર થઈ ગયો છે અને વરસાદી વાતાવરણ થઈ ગયું છે, ન્યારી ડેમ એ ફરવા લાયક મનોરંજન સ્થળ થઈ ગયું છે અને મજા આવે છે, આનંદનો માહોલ છે। આટલા સમયથી ગરમીનું પ્રમાણ ખૂબ વધારે હતું અને ખાસ કરીને આજે સવારથી જ આમ તો જોઈએ કે વરસાદ વરસી રહ્યો છે, અને કેવું વાતાવરણ અત્યારે? ઠંડક પ્રસરી ગઈ છે, વાતાવરણ એકદમ ઠંડક પ્રસરી ગઈ છે, અને અત્યાર સુધી જે બફારો અને ગરમીમાં થતું હતું ને એ બધું અત્યારે આનંદમય વાતાવરણ થઈ ગયું છે અને મજા આવે એવું છે, રોમેન્ટિક વાતાવરણ થઈ ગયું છે। રોમેન્ટિક વાતાવરણ થઈ ગયું રાજકોટમાં આવે ને એટલે કંઈક નવા શબ્દો જોવા મળે, કારણ કે અહીંયા આપણે જઈએ ને તો આપણી જે લેંગ્વેજ છે ને એ ક્યાંય પણ આપણે છે ને મેચ ના થાય, એ ખાલી ઓનલી ફોર રાજકોટમાં જ આવી જાય। બીજા ભાઈ છે, શું નામ? મારું વિશાલ ડોડિયા। વિશાલભાઈ ક્યાંથી આવ્યો છો અને શું કહેશો, આજ વરસાદ એટલા ઘણા ટાઈમ પછી રાજકોટમાં આવ્યો છે, કેવું વાતાવરણ ને કેવી મજા? બહુ જ મજા આવે, વાતાવરણ ખૂબ સરસ છે। રસ્તામાં પાણી ક્યાંક ભરેલા હતા, કેવી આમ કેવી મજા? બહુ પાણી બહુ ભરેલા છે ને અહીંયા અવધના ઢાળ આગળ જતા વાજડી પાસે તો બહુ મોટા મોટા ભૂવા પડી ગયા છે રોડમાં, ટ્રેફ ઠીક છે અત્યારે અમે બધું સાફ સફાઈ કરીને પથ્થર મૂકીને પાણીની ઝાડ કરીને ત્યાં વાહનોની અવર જવર વ્યવસ્થિત થાય અમે કરી નાખ્યું છે, ઠીક છે ત્યાં એ મેરરમાં તમે ખાસ કરીને આપજો રાજ, પણ તંત્ર એમ કહે છે કે અમે તો પ્રી મોન્સૂનની કામ બેદરકારી છે, તંત્રની પૂરી બેદરકારી છે, નહીં તો એ આ રસ્તાનો હાલ આવી ન હોય, તમે જોઈ શકો છો અત્યારે વાજડી તરફ જાઓ રસ્તા ઉપર તમને દેખાઈ આવશે કે કેટલા ભૂવા પડેલા છે, વાહનવાળાના એક્સિડન્ટ થવાની સંભાવના જાજી થઈ ગઈ છે। એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો પ્રી મોન્સૂનની વાત કરીએ તો જે પ્રી મોન્સૂનની તંત્ર વાત કરતી હોય છે કે ભાઈ એટલા અમે એટલામાં પ્રી મોન્સૂન કામગીરી કરી છે, પરંતુ એ તમામ કાગળ ઉપર હોય તેવી દેખાઈ રહી છે। તમે જે તંત્ર, હું મારી કહેવાનું એટલું છે તમને કે તમે જે કરોડો રૂપિયા પ્રી મોન્સૂનની કામગીરીના નામે કાગળ પર લખાવો છો, તે કરોડો રૂપિયા તમે લોકો માટે બગાડો છો ખરા, એ લોકો માટે ત્યાં મુશ્કેલી પડે માટે તમે ત્યાં વાપરો છો ખરા, કે પછી એને ત્યાં ખાડો પડ્યો એને થોડોક બૂરી દીધો વરસાદ આવ્યો પાછો ખાડો પડી ગયો, તો તમે પ્રી મોન્સૂનની કામગીરી કઈ રીતે કહી શકો છો? તમે લાખો કરોડો રૂપિયાના જે ટેન્ડરો પાસ કરાવી નાખો છો પ્રી મોન્સૂનની નામે, પરંતુ લોકોને તો બસ એક ખાલી આશ્વાસન મળે છે ને કે ચલો ભાઈ ખાડો પડ્યો તો એ ભરાઈ ગયો, પણ વરસાદ આવે એટલે પોલ ખોલી જ નાખે છે, મેઘરાજા કોઈનું નથી રાખતા, બધાની પોલ ખોલી નાખે છે, ભાઈ સરકાર હોય તંત્ર હોય કોઈની પણ હોય પોલ ખુલી જ જાય છે। રાજકોટમાં પણ એ જ સ્થિતિ છે, રાજકોટમાં પણ આપણે જોવા જઈએ તો અનેક જગ્યાએ જે સારા રોડ હતા ત્યાં પણ આ પહેલો વરસાદ હું તો કહી શકું રાજકોટમાં એટલો 4 થી 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, પહેલો આખા ચોમાસામાં એટલો જ વરસાદ થયો છે રાજકોટમાં, પરંતુ આ વરસાદે આખા આખા તંત્રની પોલ ખોલી નાખી, અમે આ કર્યું છે, અમે તે કર્યું છે, અમે ભલાણું કર્યું છે, તમે બધું જ કર્યું છે તો ક્યાં છે?
તમારા કરોડો રૂપિયા તમે જે બગાડ્યા છે એ કરોડો રૂપિયા ક્યાં છે? એનું જે રાજકોટનું તંત્ર છે એ પણ ક્યાંક સતર્ક તો જોવા મળ્યું જ છે, કારણ કે એટલા વિસ્તારમાં જે વરસાદ વરસ્યો છે આજુબાજુના જૂનાગઢ ગીર સોમનાથમાં તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. પરંતુ રાજકોટમાં ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો હાલ એવા દ્રશ્યો નથી, કારણ કે વરસાદ છે, ધીમી ધારે વરસાદ ચાલે છે, પરંતુ એટલું કે માહોલ એવો ગંભીર નથી, પરિસ્થિતિ નથી. નીચાણવાળા વિસ્તારોમાં પણ એટલું હજુ પાણી નથી ભરાયું, પરંતુ તકેદારીના રૂપે ક્યાંક ને ક્યાંક તંત્ર જે છે તે હજુ પણ સતર્ક જોવા મળી રહ્યું છે. કેમેરા પર્સન સાહિલ સપ્પા સાથે ભાવિક સુદ્રા, BS9 TV ન્યૂઝ, રાજકોટ.